नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલી તાલુકાની વિવિધ શાળાઓમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અલીપુરાની ખત્રી વિદ્યાલયમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અલીપુરાની ખત્રી વિદ્યાલયમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી કૃષ્ણાબેન પાંચાણી, અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન રાઠવા અને સીઆરસી રાકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. શાળામાં કબડ્ડી, વોલીબોલ, ખોખો, 100 મીટરથી 200 મીટરની દોડ, સંગીત ખુરશી તથા લુપ્ત થયેલી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યેની જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો થયા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વયં સંગીત ખુરશી રમીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાવવામાં આવ્યો હતો. આવી જ રીતે બોડેલીના ચલામલીની માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલ ખાતે પણ રૂટલાઇઝન અધિકારી રાકેશભાઈ રાઠવા, નોડલ અધિકારી મહેન્દ્ર પટેલ, વણધા ચલામલી કેળવણી મંડળના પ્રમુખ શાંતિભાઈ પટેલ, મંત્રી ચંદ્રવદનભાઈ, પરિમલ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં અવેરનેસ કાર્યક્રમ 36મા નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયો હતો, જ્યાં ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી તેમજ રસ્સાખેંચ સહિતની વિવિધ રમતો રમાડી રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત રાજ્યમાં થનાર છે, જેમાં 36 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો ભાગ લેશે અને વિવિધ 36 પ્રકારની રમતો એમાં રમાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓમાં રમતગમત માટે પ્રોત્સાહન મળે એ માટે તારીખ 15 અને તારીખ 16 દરમિયાન સરકારશ્રી દ્વારા દરેક શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિવિધ રમતોનું આયોજન થયું છે. આ આયોજન હેઠળ નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેન યોજવામાં આવ્યું છે અને જે અંતર્ગત આજરોજ ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે સરપંચશ્રી તથા ગ્રામજનો તથા મોટી સંખ્યામાં અન્ય શાળાઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારની રમતો દ્વારા આ કાર્યક્રમનું એક જાગૃતિ લાવવાના પ્રયત્નો થયેલા હતા.